કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ છેલ્લા બે માસથી વિરામ લેવાનું નામ નથી લેતા ત્યારે જગતના તાતની હાલત કફોડી કરી દીધી છે। કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામના વિસ્તારોમાં પણ ભારે વરસાદે તબાહી સર્જી છે અને છેલ્લા બે માસથી વરસી રહેલા ધોધમાર વરસાદે ખેડૂતોની સારા પાકની આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ખેડૂતોની હાલત કફોડી બની છે। ખાખરડા ગામે ભારે વરસાદના પગલે તળાવ પણ છલકાઈ ગયા છે જેના કારણે ખેતરોમાં તળાવો અને નદીઓના પાણી આવી ગયા છે। સતત વરસાદના કારણે મગફળીના પાક માટે નુકસાનકારક રહ્યો છે। આ વરસાદે તળાવો તો છલકાવી દીધા છે પણ સતત અવિતરિત વરસાદ અને નદીઓના પૂરના કારણે ખાખરડા ગામના ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે। સતત બે માસથી વરસાદ વિરામ લેવાનું નામ ન લેતો હોય અહીં ખેડૂતો ખેતરોમાં પણ જઈ શકતા નથી ત્યારે આ વર્ષે મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ હોય તેમ ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે। ખાતર બિયારણના ખર્ચ ખેડૂતોને માથે પડ્યા હોય એવો ઘાટ આ વિસ્તારમાં જોવા મળે છે। ભારે વરસાદે ચારે તરફ તબાહી સર્જી છે। ખેતરોમાં નદીઓના પૂર ફરી વળ્યા હતા જેને લઈને જમીન ધોવાણની સાથે પાક પણ મુરઝાઈ ગયો છે। સરકાર આ સમયે મદદ કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ખાખરડા વિસ્તારમાં મગફળીનું મુખ્ય વાવેતર કરે છે ત્યારે આ વર્ષે 275% જેટલો વરસાદ કલ્યાણપુર તાલુકામાં ખાબકી ચૂક્યો છે। સતત બે માસથી વરસાદ ચાલુ હોય ત્યારે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ હોય ખેડૂતો હાલ સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે। સમયસર જો ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તો શિયાળુ પાકનું ખેડૂતોનું પોતાનું આયોજન કરી શકે। ખેડૂતોને ખાતર બિયારણ તેમજ મજૂરી ખર્ચ પણ માથે પડ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। મારું નામ વાઘેલા પરાક્રમસિંહ છે। હું ખાખરડા ગામનો વતની છું। અમારા વિસ્તારમાં અવિરત બે મહિનાથી એકધારો વરસાદ પડી રહ્યો છે તે તમે આપ સૌ જાણો છો। અત્યાર સુધીમાં આજ દિન સુધીમાં 250% વધુ વરસાદ છે તે તો તમે જાણો છો। અમારો ખેતીનો સંપૂર્ણ પાક ફેલ ગયેલ છે। કપાસ, માંડવી, તલ જેમાં આજ દિન સુધી કરેલ તમામ ખર્ચો અમારો એડે ગયો છે। સરકારને મારી નમ્ર વિનંતી છે કે યોગ્ય તપાસ કરી, યોગ્ય સર્વે કરી અને યોગ્ય અમને મદદ આપે, અમે કોઈ ભીખ નથી માગતા। જય હિન્દ। મારું નામ જાડેજા ઓમદેવસિંહ છે। હું કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામનો યુવા ખેડૂત છું। આજે અમે તમને કહેવા માગીએ છીએ કે સરકારને અમે જાણ કરવા, અમારા ત્યાં એક મેસેજ પહોંચાડવા માગીએ સરકારને કે આજે અમે વાવણી કરી અને 2-2.5 મહિના જેવું થવા આવ્યું પણ જ્યારે વાવણી કરી ત્યારથી અમારો સતત અમારા વરસાદ ચાલુ છે એના લીધે અમારો માંડીનો પાક સંપૂર્ણપણે ગણીએ તો નિષ્ફળ થયો છે। તો સરકારને અમારો વિનંતી કે એના યોગ્ય અધિકારીઓને મોકલે અને અમારો યોગ્ય સર્વે કરે અને અમને યોગ્ય એનાથી બનતો લાભ આપે। જોવા તે અમારે જોવે તો અમારે એમાં મજૂરીના ઊભા થાય એમ નથી કે નથી અમારા દવાના ખર્ચા ઊભા થાય, અમે ઘણી બધી ખોટમાં એમ છીએ। તો સરકારને અમારો વિનંતી કે અમને એક મળતો એનાથી લાભ આપે અને એનાથી જેનાથી આગળ ખેડૂત શિયાળુ પાક સારો લઈ શકે અને પાછો ખેડૂત એના પગ પર ઊભો થઈ શકે। જો અત્યારે જ ખેડૂત નહીં ઊભો થઈ શકે તો શિયાળુ પાકમાં ખેડૂત એવી હિંમત નહીં કરી શકે પાછો। અમે યુવાનો જ અત્યારે ખેતીદારો વહી રહી પણ અમને આવી મોટી નિષ્ફળતા મળશે અને અમને આવી આના કોઈ સરકારનો સપોર્ટ નહીં મળે તો અમે ખેતીમાંથી હારી જાઉં અને આગળ ખેતી કરવા નહીં માગી। જો યુવાનોને સપોર્ટ મળતો રહે તો એને ખેતીમાં મજા આવશે અને યુવાનો ખેતીદારો વળશે અને કહેવાય છે ને કે યંગ ફાર્મર ઇઝ અ બ્લાઇન્ડ ફ્યુચર ઓફ ઇન્ડિયા, તો એની જરૂર છે અત્યારે ખેતીની। તો એક સરકારની મદદ કરશે તો ખેડૂતો ઘણા આગળ આવશે। તો સરકારને નમ્ર વિનંતી કે યોગ્ય સર્વે કરે અને યોગ્ય મદદ કરે ખેડૂતોની।